કેમ છો વિદ્યાર્થી મિત્રો? આશા રાખું પોએમ વન માય સોંગનો વિડીયો તમને જરૂર ગમ્યો હશે. સર્વેને મારા નમસ્કાર. આજે આપણે શીખીશું તમારી ટેક્સ્ટબુકમાંથી પોએમ નંબર 2, પેન્સિલ. પેન્સિલ કાવ્યના કવિ છે જયંત પરમાર, જે એક ઉમદા ઉર્દુ કવિ છે. કેલિગ્રાફીમાં પણ એમની માસ્ટરી છે અને એક કલાકાર પણ છે. દલિત ઉત્થાન એમના કાવ્યોમાં કેન્દ્રસ્થાને રહ્યું છે. અમદાવાદમાં ઉછરેલા આ કવિ જાતે ઉર્દુ શીખીને ઉર્દુમાં કાવ્યો લખ્યા છે. એમના કાવ્યો મિત્રો 8-8 ભાષાઓમાં ભાષાંતર થયેલા છે. આપણું કાવ્ય પેન્સિલ એ પણ મૂળ ઉર્દુમાં જ લખાયેલ કાવ્ય છે, જે જયંત પરમારના ઉર્દુ કાવ્ય પુસ્તક પેન્સિલ અને દૂસરી નજમમાંથી લેવાયેલ છે. આ પુસ્તકમાં પેન્સિલ શીર્ષક અંતર્ગત લખાયેલા 3 કાવ્યો પૈકી 3જું કાવ્ય છે. 2006માં લખાયેલા ઉર્દુ પુસ્તકને 2008માં સાહિત્ય અકાદમી એવોર્ડ પણ મળેલો છે. આ કાવ્યનો અંગ્રેજીમાં અનુવાદ બૈદર બખ્તે કર્યો છે. તો મિત્રો જોઈએ હવે પોએમ નંબર 2, પેન્સિલ. મિત્રો અહીંયા કવિની નાનકડી દીકરી ક્લાસરૂમમાં બેઠી છે, અથવા કવિ એવી કલ્પના કરી છે ક્લાસરૂમમાં બેઠેલી છે અને એનું મનગમતું કાર્ય એ કરી રહી છે ત્યારે કેવી ખુશખુશાલ હોય છે, અને જ્યારે એને ના ગમતું કાવ્ય એના પર થોપવામાં આવે છે ત્યારે એની મનોદશા કેવી થઈ જાય છે એ અહીંયા બતાવેલું છે. મિત્રો આપણે ઇન્ડિયન ભારતીયોની અંદર ડૂઝ અને ડોન્ટ બાળકો પર લાદી દેવામાં આવે છે. બાળકોને શું ગમે છે પૂછતા નથી, એને શેમાં ભણવું છે, શેમાં રસ છે એવું ક્યારેય પૂછવામાં આવતું નથી. કેટલીક જગ્યાએ તો વાલીઓના પોતાઓના સપના બાળકો દ્વારા સાકાર કરવા માટે એમને ના ગમતી લાઇનોમાં ભણવા મૂકી દેતા હોય છે, એવા પણ કિસ્સા હોય છે. એટલે મિત્રો અહીંયા બાળકને, અહીંયા નાનકડી દીકરીને જે ગમે છે એ એના ક્લાસ ટીચર રોકીને હોમવર્ક આપે છે ત્યારે કેવી ગુસ્સે થઈ જાય છે એ પણ અહીંયા બતાવેલું છે. તો આપણે પોએમ લાઇન બાય લાઇન જોઈએ. જ્યાં અઘરા શબ્દો આવે છે, ડિફિકલ્ટ વર્ડ્સ, ત્યાં મેં એનું ઉચ્ચાર સાથે ગુજરાતી પણ મૂકેલું છે. જોઈએ કાવ્ય. માય ડોટર, લિટલ ડિયર ડોટર, લાઇટ્સ અ પેન્સિલ વિથ અ શાર્પનર. મારી નાનકડી દીકરી, નાની વાલી દીકરી એક શાર્પનર વડે એક પેન્સિલ પ્રગટાવે છે. મિત્રો આપણે કવિની નાનકડી દીકરી કાગળ પેન્સિલ લઈને બેઠી છે અને પેન્સિલને શાર્પનર વડે ધારદાર બનાવે છે. કવિ અહીં અણી કાઢવાની જગ્યાએ પેન્સિલ પ્રગટાવે છે એવો શબ્દ મૂક્યો છે. આપણે જેમ શુભ કાર્યની શરૂઆત દીપ પ્રાગટ્યથી, મીણબત્તી પ્રાગટ્યથી કરીએ, તેવી રીતે દીકરી આના કાર્યની શરૂઆત કદાચ આ પેન્સિલના અણી કાઢીને પ્રાગટ્યથી કરવા જઈ રહી છે એવું કવિ કહેવા માગતા હોય. ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ. શ્વેત કાગળનું આકાશ પ્રકાશથી પ્રજ્વલિત થાય છે. કવિની નાનકડી દીકરી સફેદ કાગળમાં ચિત્રો દોરવાની શરૂઆત કરે છે. અને કેવા ચિત્રો દોરે છે? ધ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી, ગ્લાસીસ ઓન ધ આઈઝ ઓફ ધ પીકોક, વૃક્ષ સાથે ઉડી જતું કાળું પક્ષી, ચશ્મા પહેરેલો મોર. મિત્રો આમ તો પક્ષી ઉડતું જ હોય છે, પણ એક ઝાડ સાથે ઉડતું પક્ષી અને મોરને ચશ્મા પહેરાવ્યા છે. પોતાની કલ્પનાઓને પેન્સિલથી કાગળમાં ઉતારી છે. આપણે નાના હતા ત્યારે
ટેક્સ્ટબુકમાં કે ફૂલસ્કેપમાં કેવા ચિત્રામણો કરતા એ પણ તમને યાદ હશે. આગળની લાઇનમાં જોઈએ તો ધ ફાયર ચેરિયટ ફ્લાઇંગ ઇન ધ એર, ધ એરોપ્લેન વોકિંગ ઓન ધ રોડ, હવામાં ઉડતો અગ્નિરથ, રસ્તા પર ચાલતું વિમાન. મિત્રો, જેને આકાશમાં ઉડવાનું છે એ જમીન પર ચાલે છે, અને જમીન પરના રથને આકાશમાં ઉડાડે છે. ધ લાયન હેવિંગ એ કોન્વર્સેશન્સ વિથ ધ કાઉ, ને ગાય સાથે વાત કરતો સિંહ, જેને જોઈને તેનું મારણ કરવા તત્પર સિંહને ગાય સાથે વાતો કરતો બતાવ્યો છે. શું દીકરી, નાનકડી દીકરી અહીંયા શાંતિ અમનનો સંદેશો આપવામાં આવે છે કે શું? વન આઈડ સન ઓન ધ બ્લેક ટ્રી વિથ અ પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ, કાળા વૃક્ષ પર એક આંખવાળો સૂર્ય ને તેની ઉપર વાદળનો એક ધબ્બો. મિત્રો, લીલા વૃક્ષની જગ્યાએ કાળું વૃક્ષ, બે આંખવાળા સૂર્યના સ્થાને એક આંખવાળો સૂર્ય અને એના ઉપર પાછું વાદળનો એક ધબ્બો. આ બ્લુ ફિશ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ, ધ યલો બટરફ્લાય સ્વિમિંગ ઇન ધ વોટરફોલ, વાદળના લલાટ પર ઉડતી એક ભૂરી માછલી, પાણીના ઘસમસતા પ્રવાહ સામે તરતું એક પીળું પતંગિયું. વિદ્યાર્થી મિત્રો, આ નાનકડી દીકરીએ દરિયામાં તરતી માછલીને આકાશમાં ઉડાડી છે, એ પણ વાદળના લલાટ પર, અને નાજુક એવા પીળા પતંગિયાને ઘસમસતા જળ પ્રવાહમાં તરતું બતાવ્યું છે. માય ડાર્લિંગ ડોટર ઇન હર એક્સ્ટસી ઇઝ બિઝી ડ્રોઈંગ સ્ટ્રેન્જ પિક્ચર્સ, મારી વાલી દીકરી તેના અત્યાનંદમાં વિચિત્ર ચિત્રો દોરવામાં વ્યસ્ત છે. મિત્રો, આ રીતે કવિની લાડકી દીકરી પોતાની કલ્પનાની દુનિયામાં વિચિત્ર ચિત્રો, એના કલ્પનાના ચિત્રો દોરવામાં મશગુલ છે, નિજાનંદની અવસ્થામાં છે. અને ત્યારે મિત્રો શું થાય છે આગળની પંક્તિઓમાં આપણે જોઈએ. બટ વેન ધ સ્કૂલ માસ્ટર ગીવ્સ હર હોમવર્ક, પણ જ્યારે શાળાના શિક્ષક તેને ગૃહ કાર્ય આપે છે, માય ડાર્લિંગ ડોલ બ્રેક્સ ધ ટીપ ઓફ ધ પેન્સિલ ઇન એંગર, મારી વાલી ઢીંગલી નાનકડી દીકરી ગુસ્સામાં પેન્સિલની અણી તોડી નાખે છે. વિદ્યાર્થી મિત્રો, પોતાના ગમતા કાર્યને અટકાવીને જ્યારે ના ગમતા કાર્યમાં આપણને પરાણે જોતરવામાં આવે ત્યારે આપણને પણ ગુસ્સો આવે છે, તો એવો ગુસ્સો આ નાનકડી દીકરીને પણ આવે છે. અને એનો ગુસ્સો ક્યાં ઉતારે છે? એની પેન્સિલ પર, જે અણી તોડીને વ્યક્ત કરે છે. એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ ઇઝ એક્સ્ટિંગ્વિશ્ડ, ઓનલી ધ સ્મોક રિમેન્સ ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર, અને પેન્સિલની મીણબત્તી ઓલવાઈ જાય છે ત્યારે શ્વેત કાગળના આકાશમાં રહે છે ફક્ત ધુમાડો. અણી કાઢેલ પેન્સિલ બુટ્ટી થઈ જાય છે, જાણે કે મીણબત્તી હોલવાઈ ગઈ. જ્યાં અત્યાર સુધી સુંદર ચિત્રો નાનકડી દીકરી દોરતી હતી એ કાગળના આકાશમાં ફક્ત હવે ધુમાડો રહી જાય છે. મિત્રો, કાવ્યની શરૂઆતમાં જ્યારે નાનકડી દીકરી પેન્સિલને અણી કાઢે છે ત્યારે કવિ શબ્દ પ્રજ્વલિત કરી એવો વાપરે છે, એનો એટલે કે કલ્પનાઓની દુનિયાને પ્રકાશિત કરી રહી છે દીકરી, અને જ્યારે અંતે પેન્સિલને અણી તોડી નાખે છે તો કવિ કહે છે કાગળ પર માત્ર ધુમાડો રહી ગયો. મિત્રો, આપણે ધુમાડો ક્યારે નીકળે? બધું બળીને રાખ થઈ જાય પછી ધુમાડો નીકળે. એટલે આ દીકરીના કલ્પનાની જે દુનિયા હતી એ હવે બળીને રાખ થઈ ગઈ,
અને માત્ર ધુમાડો જ રહી ગયો એવું કવિ અહીંયા બતાવવા માગે છે.